સુરત શહેરમાં ગુનેગારો બેકાબુ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, જે બાદમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે પણ હત્યાની ઘટના બનવા પામી છે। છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હત્યાની ઘટના સામે આવી છે। સુરત શહેરમાં મોડી રાત્રે સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય યુવાનને કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। સુરત શહેરમાં મોડી રાત્રે સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય યુવાનને કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, જે બાદમાં યુવક પાસે રહેલો મોબાઈલ ફોન રોકડ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોઈ શકે છે। સુરતમાં આમ તો વેપાર અને ખાસ કરીને સ્વચ્છતા માટે દુનિયામાં જાણીતું છે, પરંતુ કોરોનાની મહામારી બાદ સતત આ શહેરમાં ગુનાખોરી વધી રહી છે। છેલ્લા ત્રણ દિવસમાં સુરત શહેરમાં સતત હત્યાની ઘટના બની રહી છે। ગત રોજ રાત્રે વધુ એક યુવાનની હત્યા સાથે શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હત્યા પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે। હજુ પ્રેમ પ્રકરણમાં એક યુવાનની હત્યાના આરોપીને સુરત પાંડેસરા પોલીસ પકડી લાવી છે, ત્યારે જ આજ વિસ્તારમાં બીજી એક હત્યા થવા પામી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલ નગર ચાર રસ્તા પાસે આવેલ ગણપતનગરમાં 25 વર્ષીય યુવાન સંતા મણિરામ યાદવ પર 5-6 જેટલા યુવાનોએ હુમલો કર્યો હતો। હુમલો કરનાર ઈસમો સંતાની ચપ્પુ જેવા ધારદાર હથિયારના ઘા મારી તેની પાસે રહેલા મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી। યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। હત્યાના લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસે મારનાર યુવકની હત્યા લૂંટના ઈરાદે અથવા અંગત અદાવતમાં થઈ હોવાની અનુમાન લગાવ્યું છે। આ સાથે જ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે। સાહેબ, કઈ જગ્યા છે અને કયા પ્રકારનો બનાવ બનાવવાનો છે? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાલક રોડ પર સનતકુમાર યાદવ નામના જે વ્યક્તિ છે, તેઓ આ રોડ પરથી રાત્રે 10-10:30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહેતા, તે દરમિયાન જ અજાણ્યા ઈસમોએ એમના શરીરના છાતીના ભાગે ચપ્પાના ઘા મારી ઈજા કરેલ હતું અને એનું મોત નિપજેલ છે સ્થળ ઉપર। આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની ફરજ હાલમાં ચાલુ છે અને આરોપીની શોધખોળ પણ હાલમાં ચાલુ છે। સાહેબ, કઈ અંગત અદાવત એવી કઈ માહિતી? હજુ હાલમાં તપાસ ચાલુ છે કે કયા કારણ કરીને હત્યા કરવામાં આવી શું છે એ બાબતે પાંડેસરા પોલીસ તપાસ ચલાવી રહી છે। મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।